જય સચ્ચિદાનંદ. હાજી. અચ્છા, મારે આ જ્ઞાન વિધિ વિશે જાણવું હતું. હું આપના સત્સંગમાં પહેલી વખત આવ્યો છું. આ જ્ઞાન વિશે વિધિ વિશે ડિટેલમાં જાણવું હતું. શું નામ તમારો? ડોક્ટર કૌશિક એમ રાવલ. હાજી, બરાબર છે તમારો પ્રશ્ન. આમાં બીજું કશું હોતું નથી, પણ જે તમે ખરેખર ડોક્ટર કૌશિકભાઈ છો, સાચી વાત છે? ના. તો આપણે પોતે કોણ? તો કહો છો ને, હું ડોક્ટર કૌશિક પટેલ, કૌશિક રાવળ. તો એ આપણે આ ઓળખવા માટેનું પાટિયું છે, વ્યવહારથી ઓળખવા માટે. અંદરખાને આપણી જાતને ઓળખવાની છે, અને એ કાલે જ્ઞાન મળશે. હા, એ રેડીમેડ એટલે શું છે કે એક કલાક બોલાવે, જેમ તમે નાના બાબાને સ્કૂલમાં મોકલીએ તો એને એને એકડો શીખવા માટે કંઈ કરવું પડે કે પેલા ટીચર બોલાવે? આવડી જાય કે ના આવડી જાય? આવડી જાય. તમે મૂળ સ્વરૂપે તો આત્મા છો જ, પણ અજ્ઞાન અને આ ભ્રાંતિ અને આ કર્તાપણું બધું પેસી ગયું છે અજ્ઞાનતાથી. ત્યાં કર્મ બધા બંધાયા છે, તો બધું કાલે છોડાવીશું. કર્મ, માયા, અજ્ઞાન બધું ભગવાનના ચરણોમાં અર્પણ કરીએ છીએ. એટલે આ બધું જે પારકી વસ્તુમાં જે માલિકી ભાવ પેઠેલો, એ ઉપાડી લઈ પોતાના સ્વરૂપમાં બેસાડીએ કે તમે ખરેખર કૌશિકભાઈ કઈ રીતે જુદા છે, અને તમે ખરેખર કઈ રીતે શુદ્ધાત્મા છો, એનું આખું ભેદ જ્ઞાન કાલે પ્રાપ્ત થઈ જશે. શું? અને પછી એ ભેદ જ્ઞાન પ્રાપ્ત થવા પછી સાચવવા માટે તમને 5 આજ્ઞા આપીશું દાદા ભગવાનની, કેવી રીતે જીવન વ્યવહાર, કારણ નોકરી ધંધા, વાઈફ છોકરા સાથે આપણે આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ. તો વ્યવહાર પૂરો કરવાનો છે, એ કર્મ ફળ રૂપે છે. અંદર નવા કર્મ બીજ પડે નહીં, એટલે કર્મ બંધાય નહીં, કર્મફળ સમભાવે પૂરા થતા જાય, અને હું શુદ્ધ આત્મા છું એની જાગૃતિમાં નિરંતર રહેવાય.